આ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે માઇક્રોબાયોલોજી વિભાગમાં આવેલી મોલેક્યુલર લેબોરેટરી છે કે જ્યાં કોરોના વાયરસ માટેનો PCR ટેસ્ટ કરવામાં આવે છે. હવે આપણે અંદર જે બધી પ્રોસિજર અલગ અલગ કરવામાં આવે છે એની વિગતો જાણીશું. આ સૌથી પહેલાં પ્રથમ ચેમ્બર છે કે જ્યાં વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમની અંદર દર્દીનું સેમ્પલ લેવામાં આવે છે, જેમાં દર્દીનું મ્યુકસ નાકમાંથી અને ગળામાંથી સ્વોબના રૂપે લેવામાં આવે છે. પછી આ સેમ્પલને બાયોસેફ્ટી કેબિનેટની અંદર પ્રોસેસ કરવામાં આવે છે. ત્યાંથી આ સેમ્પલમાંથી 200 માઇક્રોલિટર જેટલું સેમ્પલ બહાર કાઢી અને તેમાં કેમિકલ નાખી અને વાયરસને મૃત કરવામાં આવે છે. આ પ્રથમ સ્ટેપમાં કામ બાયોસેફ્ટી કેબિનેટની અંદર કરવામાં આવે છે. એ પછીનું જે સ્ટેપ છે એને RNA એક્સ્ટ્રેક્શન સ્ટેપ કહેવામાં આવે છે. અને આ સ્ટેપની અંદર કોરોના વાયરસની અંદર રહેલા મહત્ત્વના RNAને છૂટું પાડવામાં આવે છે અને આ RNAને આગળના તબક્કાઓમાં ડિટેક્ટ કરવામાં આવે છે કે તે કોરોના વાયરસનું છે કે કોઈ અન્ય વાયરસનું છે. એ પછીના તબક્કાને PCR સેક્શન કહેવામાં આવે છે. આ સેક્શનની અંદર બાયોસેફ્ટી કેબિનેટની અંદર કોરોના વાયરસને ડિટેક્ટ કરવા માટેના વિવિધ પ્રકારના કેમિકલ તૈયાર કરવામાં આવે છે. આ કેમિકલ તૈયાર થાય એ કેમિકલ તેમજ બીજા સ્ટેપ દરમિયાન જે RNA તૈયાર થયેલું છે તેને PCR સેક્શનમાં લાવવામાં આવે છે. આ PCR સેક્શનમાં બીજા તબક્કામાંથી તૈયાર થયેલું RNA અને ત્રીજા તબક્કામાં તૈયાર થયેલા કેમિકલને મિક્સ કરી અને આમાં દેખાતા PCR મશીનની અંદર મૂકવામાં આવે છે. સંપૂર્ણ પ્રક્રિયાને અંતે આ મશીનમાં આપણને ખબર પડે છે કે સેમ્પલની અંદર કોરોના વાયરસ હાજર છે કે નહીં. આ રીતે સંપૂર્ણ રિપોર્ટિંગ તૈયાર થાય છે અને આખી પ્રક્રિયા 1-4 સ્ટેપમાં લગભગ આશરે 6 કલાક જેટલો સમય લાગતો હોય છે. અહીંયા આપણે મેડિકલ કોલેજ ખાતે જે કોરોના વાયરસ છે COVID-19 એને આઇડેન્ટિફાઈ કરવા માટે, એ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે, દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ એ જોવા માટે લેબોરેટરી, મોલેક્યુલર લેબોરેટરી તૈયાર કરેલી છે જે અત્યાધુનિક છે. અને આપણે ફક્ત રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાના સેમ્પલ્સ પણ અહીંયા આવે છે. એ જે આખી પ્રોસિજર છે